100% તારી વાત. મેં તને કીધું ને આ વસ્તુ કર તો તને ખ્યાલ આવી જશે કે કેટલા તને સપોર્ટ માં છો. તો અને વસ્તુ સાચી છે કે તું આગળ પડું ને તો આ બધાએ સપોર્ટ કરવો જોઈએ. બાકી આ આ કે છે એમ કે ડર ના માર્યા તમે બધું છુપાવશો, આ તમને મળ્યો છો મોકો તો ઈઝ શો ધ વુમન પાવર. અને ભેગી થઈને અને છોકરાને સપોર્ટ જો છોકરાને આપવો હોય તો એને પણ કહું છું. સાચી વાત છે, કૃષ્ણ દીદી સાથ આપવા વાળા બહુ રિયલ માં ઓછા હોય છે. પણ હકીકતે એ જ મારે આજમાવું છે આજે કે જો તમને કીર્તિ પટેલ સાચી લાગતી હોય અને એક છોકરી જાતના જોડે ખોટું થયું છે ને હકીકતે બધી છોકરીઓને, કારણ કે હું એક સ્ત્રી છું, કદાચ એક સ્ત્રી ના એવા નેકેડ ફોટા બનાવ્યા હોય તો બધી સ્ત્રીની ઇજ્જત અંદર જાય, એકની નહીં. કારણ કે ભગવાને બધાને કે અલગ અલગ વસ્તુ નતા આપી, પણ મારે તો ખોટા ફોટા બનાવડાવેલા છે. પણ ભલે ઈ કોઈ પણ ઈ બીજી સ્ત્રી ની હારે મારો ફોટો જોઈન્ટ તો કર્યો ને. ના એટલે ના તારી વાત 100% સાચી છે. એટલે સીપી માં આપણે અરજી દેવા બધી છોકરીઓને ભેગું થઈને જવું છે કે કીર્તિ પટેલ ઉપર આ વસ્તુ થઈ ને આ ખોટો કેસ કેમ એની ઉપર. હા ભાઈ, પહેલા મેં તને કીધું ને આ વસ્તુ તું કરજે. મારી પાસે એ બી પ્રૂફ છે, પૈસાનો પાવર બતાવે કે હું પૈસાથી હું કાઈ પણ કરીશ ને કાઈ પણ કરીને કીર્તિને ફસાવી દઈશ. તો ભાઈ પૈસાના પાવર યાદ રાખી લેજો, જેટલો કીર્તિ પટેલનો અવાજ ઉપડશે ને માર્કેટની અંદર સચ્ચાઈ માટે, કદાચ મારે મરી જવું પડશે ને તો હું મરી જઈશ. મારું શું કામ? તમારો પૈસાનો પાવર અને કીર્તિ પટેલની સચ્ચાઈ જીતે છે કે તમારો પૈસાનો પાવર હવે મારે જોવું છે. જો એક વસ્તુ મારી સાંભળ, મેં તને કીધું ને કે તું બધાયના ડીએમઓ નહીં વાંચી શકું કીર્તિ, તો ધેટ્સ અ ગ્રુપમાં તને બધાયનો ખ્યાલ આવી જશે કેટલા લોકો તા આ ગ્રુપમાં જોઈન્ટ થયા, તને આંકડો કઈક મળી જશે. દીદી મારી પાસે આ છે, મારી પાસે બધા એવિડન્સ, હું કરી દઈશ, અંતર વકીલને બધા આપી દઈશ. આપણું તને ડીએમ કરશે, તું બધા ડીએમ નહીં વાંચી શકું, પણ યુ કેન મેક ધ એક ગ્રુપ બનાય, એ ગ્રુપમાં તને ખબર પડી જશે કેટલો કેટલા લોકો એડ થયા, કેટલા લોકો તારા સપોર્ટમાં છે, એ તને આંકડા ઉપર ખબર પડી જશે. એક્ઝેક્ટલી. અને છે ને ફેર અનફેર ખબર પડે. હા, એટલે આપણે સીધું પછી જે તમારો પ્રોસેસ જે ભી કરવાનું એમાં ખબર પડે આઈડિયા આવે. સીપી માં જવાનું છે બધી છોકરીઓને થઈને, બરાબર અરજી આપવાની છે કે આવા વસ્તુ કીર્તિ પટેલ સાથે બનાવ બન્યો છે, આવા ખોટા લખાણ કરીને કીર્તિ પટેલ ઉપર કેસ કેમ. હવે કીર્તિ પટેલ આવા વિડીયો બનતો હોય તો કીર્તિ પટેલ ગાળો બોલે, ધમકી આપે, બધું જ આપે, જેની ઉપર વીતી હોય ને એ કઈ પણ બોલે, એ કઈ પણ કરી શકે. તમે જાહેર કરો છો એને, તમે માનસિક કયો છો એને, ગુજરાતની ગંદકી કયો છો, કયા હકથી કયો છો ને, બધું મારે પૂછવું છે. સુધીરભાઈ 100% વાત સાચી છે, ગંદકી છે ને. અરે મીડિયા વાળાને રોડે લગાવીશ, મીડિયા વાળાએ ખોટા ન્યૂઝ છાપ્યા છે કે માનસિક છું, તો કરો મારો રિપોર્ટ. કીર્તિ પટેલ એટલે દાજે બૈડી છે એમ કેમ નથી કેતા પોલીસ સ્ટેશન માં? એ તો વસ્તુ સાચી વસ્તુ તો ના કહી શકે ને લોકો. એટલે હું રાજા થઈ જાઉં એમ કોઈ રાજા નથી થયો. ભલ ભલા યુદ્ધ કરવા પડે ને ત્યારે એને રાજા થવાય છે. ઓ ભાઈ, રાજા રાજા તમારો પૈસા નો પાવર, કેમ કે ઈ પૈસા ના પાવર થી કીર્તિ પટેલ ની સચ્ચાઈ નહીં છુપાય. અને ઈ સચ્ચાઈ માટે હવે બધી છોકરીઓને આવવું પડશે, છોકરાને જેને જેને પેટમાં દાસતું હોય કે આ વસ્તુ ખોટી થઈ છે કોઈ પણ સ્ત્રી જોડે, એને આવવું પડશે. એ લોકો આમાં મેં તને શું કીધું કે પહેલા પહેલું ગ્રુપ બનાવજે,
હાચી વાત છે કૃષ્ણા દીદી, મીડિયા વાળાને તો પૈસા મળે એટલે બધું લખે, પણ તમને એક વસ્તુ નો ખબર હોય તો કૃષ્ણા દીદી આપણા વિશે કઈ પણ મીડિયા વાળા લખી શકે ને, એના માટે એને પ્રૂફ જોઈએ.